गुड मॉर्निंग बालको, सुखे है बदाय मौज में आनंद में करके रजा नो माहौल छे એટલે હશે તો બધા મોજ માં છે રેડી તૈયારી સાથે સાચી જઈ છે બધાએ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ હવે આપણે સ્ટેટિસ્ટિક માં છેલ્લે લાસ્ટ લેક્ચર માં આપણે 3.2 માં 6 સુધી ક્લાસ લીધો તો 6 સુધી આપણે પૂરો કર્યું સ્વાધ્યાય 3.2 માં આપણે છેલ્લે પહોંચ્યા હતા दाखला नंबर 7 थी बाकी हो तो ये आपने जुई है स्वाध्याय 3.2 जेमा दाखला नंबर 7 जुई है दाखला नंबर 7 मा के गुजरात राज्यना जुदाजुदा तालुका मा पड़ेला वरसाद अंगेनी माहिती अने मकाईनी उपज अंगेनी माहिती એકઠી કરવામાં આવેલ છે જેમાં આપણે મધ્ય x બાર અને y બાર બે આપેલા છે વિચરણ આપ્યો છે સહસંબંધક આપ્યો છે x હોય તો y ની ઉપજ અંગે માહિતી મેળવો તો સૌથી પહેલા આપણે x બાર બરાબર 82 એક આવે y બાર બરાબર 180 વિચરણ એટલે sx સ્ક્વેર बराबर 64 टाइप आते अने sy स्क्वायर बराबर 225 सहसंबंधक એટલે r बराबर 0.82 આપેલા જો x बराबर चलो છે 60 હોય તો y बराबर 100 રેડી હવે અહીંયા શું તો કે આપણે r કિંમત આપેલી છે એનું અનુલક્ષીને આપણે સૂત્ર બનાવો છે तो જેની અંદર આપણે sx અને sy ની જરૂર પડશે તો આ બે કિંમત ઉપરથી sx એટલે આનું વર્ગમૂળ 8 sy એટલે આનું વર્ગમૂળ મળશે આપણે 15 બે કિંમત મળી ગઈ b નું સૂત્ર લઈ લઈએ કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx r એટલે કેટલા તો કે 0.82 sy 15 sx बराबर 8 થઈ પાછે તો b બરાબર કિંમત આપણે એની લઈ લઈએ એક જ મિનિટ ચાલુ રાખો તો 0.82 ગુણ્યા 15 ભાગ્યા 8 એટલે આપણે કિંમત મળશે 1.53 પછી આગળ છે એટલે 54 થઈ જશે તો b ની કિંમત આપણે મળી 1.54 b મળી જાય પછી આપણે a શોધી લઈએ a બરાબર y બાર માઈનસ bx બાર કિંમત મૂકી સૂત્રમાં તો કિંમત પ્રમાણે a બરાબર y બાર આપેલો છે 180 માઈનસ b આપણે શોધ્યો 1.54 અને x બાર આપણને આપ્યો છે 82 તો 180 માઈનસ 2 નો આપણે ગુણાકાર લઈ લઈએ કે 1.54 ગુણ્યા 82 તમે કરશો એટલે જવાબ તમને મળશે 126.28 તો a બરાબર કિંમત આપણે આપી છે 180 માઈનસ 126.28 એટલે કિંમત થશે 53.72 તો આ આપણે કિંમત a ની મળી રેડી b શોધી લીધો a શોધી લીધો હવે y ની x પર ની નિયત સંબંધ રેખા જેને આપણે કહેશું y કેપ બરાબર a પ્લસ bx તો a આપણે મળે છે 53.72 b આપણી પાસે કિંમત મળી 1.54x તો આ આપણી y ની x પર ની નિયત સંબંધ રેખા મળી રેડી y ની x પર ની નિયત સંબંધ રેખા મળી જાય પછી આપણે પ્રશ્ન લેવામાં આવ્યો છે કે જ્યારે વરસાદ 60 સેમી હોય તો મકાઈ ની ઉપજ નું અનુમાન કરો આપણે એમ લખી શકીએ કે જો x બરાબર 60 તો y બરાબર કેટલા તો કિંમત આની અંદર મૂકીએ
y बराबर 53.75 प्लस 1.54 x એટલે આપણે મળશે 60 તો 53.75 પ્લસ પેલા બે નો આપણે ગુણાકાર લઈ લેશું કે 1.54 ગુણ્યા 60 એટલે કિંમત આપણે મળશે 92.4 પછી એમાં પ્લસ કરી નાખશું કે 53.75 પ્લસ કરો એટલે જવાબ આવશે 146.12 આ આપણે y મળ્યો તો y ની કિંમત મળી જાય પછી આપણે વિધાન મૂકી દેવાનું કે જો વરસાદ 60 સેમી હોય તો આપણે કિંમત આપી છે મકાઈની ઉપજ કેટલી થશે તો કે 146.12 क्विंटल માં આપણે આપેલો હોય તો क्विंटल માં મૂકી દેવાનું કે क्विंटल થશે તો આ રીતે આપણે 3 માર્ક નો દાખલો આપણો કમ્પ્લીટ થશે જેમાં વિગતો આપેલી હશે એના ઉપર સીધું બી નું સૂત્ર મૂકી એની કિંમત લઈ અને આપણે દાખલો ગણી શકશું રેડી જોઈ લ્યો સમજી લ્યો પછી આપણે આગળનો દાખલો શરૂ કરીએ બેનો ભાગાકાર કરતા
बी बराबर आपने मल से 1.02 तो यहां आपने आ बी ની કિંમત મળી ગઈ કે બી બરાબર 1.02 થશે હવે બી મળી ગયા પછી એનો સૂત્ર મૂકવાનો a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર આપણે આપ્યો નથી તો પહેલા આપણે અહીંયા સૂત્ર એનો લખતા પહેલા y બાર ની શોધી લેશું કે y બાર x બાર ની મૂલ્ય આપ્યા છે તો કેટલા થશે તો કે x બાર બરાબર sigma x छेद n sigma x આપ્યો છે 130 n બરાબર 10 બરાબર મળશે 13 y બાર તો કે y બાર એટલે સિગ્મા y ના છેદમાં n કેટલા તો કે 220 ના છેદમાં 10 બરાબર મળશે 22 થઈ ગયા x બાર y બાર આપણે મળી ગયા હવે આપણે એનું સૂત્ર લઈએ a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર આપણે આપ્યો છે 22 b એટલે 1.02 x બાર આપણે આપ્યો છે 13 તો 22 ગુણ્યા 2 નો ગુણાકાર આપી દેવાનો કે 1.02 ગુણ્યા મૂકી દો કિંમત 1.02 નો અને એનો ગુણાકાર કરી નાખો એટલે 13.26 પછી આપણે બાદ કરશું 22 માંથી 13.26 બાદ લઈ લો એટલે તમને મળશે 8.07 તો આ આપણે a ની વેલ્યુ મળી ગઈ થઈ ગયો a ની કિંમત મળી જાય પછી આપણે y ની x પર ની નિયત સંબંધ રેખા શોધી લેવાની સંબંધ રેખા રેડી તો y કેપ બરાબર a + bx a એટલે 8.07 + b b આપણે શોધ્યો છે 1.02 x એટલે x કિંમત આવી ગઈ y કેપ બરાબર હવે આગળ વધશો તો એના પછી કિંમત લઈ લઈએ કે જ્યાં વરસાદ આપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે x ભાવ 16 હોય તો પુરવઠાનું અનુમાન કરો તો જો x બરાબર 16 તો y બરાબર કેટલા કિંમત મૂકી દેવાની y બરાબર 8.07 + 1.02 x ની જગ્યાએ કિંમત આવશે 16 તો 8.07 + આ બે નો આપણે ગુણાકાર કરી લઈએ 1.02 ગુણ્યા આપણે 16 મૂકશું તો એની કિંમત આપણે મળશે 16.32 રેડી તો y બરાબર કેટલા તો કે કિંમત આવી 8.74 + 16.32 એનો સરવાળો કરો એટલે મળશે તમને 25.06 હવે y ની કિંમત આવી ગઈ y ની કિંમત આવી જાય પછી વિધાન મૂકી દેવાનું શું આવ્યું તો આપણી પાસે કે જો ભાવ રૂપિયા 16 હોય તો પુરવઠો કેટલો તો કે પુરવઠો 25.06 સેમાં આપ્યો છે પુરવઠો એકમમાં 100 એકમ તો 100 એકમ થાય આ રીતે આપણને એની કિંમત મળી શકશે તો સમજાય ગયું b a y કેપ કિંમત મૂકી અને એનું મૂલ્ય થઈ જશે જોઈ લો આ નજર કરી લો નેક્સ્ટ
દાખલો આપણે જોઈએ દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 માં શું આપ્યું છે આપણે કે એક શહેરમાં ઉનાળાના જુદા જુદા 6 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન x અને આઈસ્ક્રીમનું વેચાણ y વચ્ચેના સંબંધની આપણે માહિતી આપેલ છે જ્યાં મહત્તમ તાપમાન તો કે x લેવામાં આવ્યું છે આઈસ્ક્રીમ નું વેચાણ y લેવામાં આવ્યું છે x બાર આપી દીધો y બાર આપી દીધો સિગ્મા xy એકો છે sx² એકો છે તો એના આધારે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આ માહિતી પરથી આઈસ્ક્રીમ ના વેચાણની મહત્તમ તાપમાન પરની નિયત સંબંધ રેખા મેળવો એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા શોધો હવે જો કોઈ દિવસે તાપમાન x 42 ડિગ્રી હોય તો આપણે આઈસ્ક્રીમ નું વેચાણ અંદાજિત કેટલા થશે તો જેટલી એકમ માહિતી આપી છે લખશું જુદા જુદા 6 દિવસની માહિતી આપી મતલબ n 6 આપ્યા છે પછી તો કે x બાર બરાબર આપણે 40 આપ્યા છે y બાર બરાબર આપણે 1.2 આપ્યા છે सिग्मा xy बराबर अपने 306 અને sx નો સ્ક્વેર બરાબર 20 આપેલા છે ક્લિયર તો કિંમત પ્રમાણે જોતા જઈએ કે સૌથી પહેલા તો આ માહિતી આપી એના આધારે આપણે b શોધવાનો છે તો b નું સૂત્ર લઈએ કે b xy એકો છે sx² મધ્ય તો આપ્યા છે તો કયું સૂત્ર આવશે કે સિગ્મા xy માઈનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર છેદમાં n ઇન્ટુ sx નો સ્ક્વેર આ સૂત્ર એવા શક્ય પણ છે કારણ કે આ સૂત્રની માહિતી બધી આપણે આપેલી છે તો હવે કિંમત લઈએ કે b બરાબર સિગ્મા xy એટલે 306 n 6 x બાર 40 y બાર 1.2 છેદમાં n તો કે 6 sx નો સ્ક્વેર એટલે 20 તો b બરાબર 306 માઈનસ આ બધાનો આપણે ગુણાકાર લઈ લેવાનો કઈ કઈ કિંમત આપણે જે આપી એ બધાની કિંમતનો આપણે ગુણાકાર મૂકતા જશો તમે એટલે ત્રણેયનો ગુણાકાર થશે 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 તો કિંમત થશે 288 છેદમાં 6 દુ 12 એટલે 120 તો b બરાબર પેલા બેની આપણે બાદબાકી લઈ લઈશું બાદબાકી તમે કરશો એટલે કિંમત 306 માઈનસ 288 એટલે કિંમત મળશે 18 એને ભાગ્યા 120 તો b બરાબર 18 ભાગ્યા 120 કરો એટલે જવાબ આવશે 0.15 તો આ આપણને b ની કિંમત મળી રેડી b ની કિંમત આવી જાય પછી એનું સૂત્ર રેગ્યુલર મૂકી જા કે a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર આપણને એકો છે 1.2 b એટલે આપણે શોધો 0.15 x બાર આપણને એકો છે 40 તો 1.2 પેલા બે નો ગુણાકાર લઈ લઈએ 15 ચોકુ 60 મૂકી દો એટલે થઈ જશે 6 1 માંથી બાદ કરો તો 1.2 માંથી 6 બાદ એટલે -4.8 તો આ આપણને a ની કિંમત મળી ગઈ થઈ ગયો એ મળી જાય પછી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા y cap बराबर a plus b x જ્યાં a એટલે -4.8 b એટલે 0.15 x એટલે x મળ્યા તો y cap રેખા મળી કે y ની x પર ની પછી પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો છે કે જો કોઈ દિવસે મહત્તમ તાપમાન 42 ડિગ્રી હોય તો આ આઈસ્ક્રીમ ના વેચાણ નો અંદાજ શોધો તો આપણે એમ લઈ આવી કે જો x બરાબર 42 હોય તો y બરાબર કેટલા
तो y बराबर माइनस 4.8 प्लस 0.15 x એટલે કેટલા લઈ લેવાના 42 તો y બરાબર માઈનસ 4.8 પ્લસ 42 અને 0.15 નો ગુણાકાર લઈ લો એટલે થઈ જશે 6.3 માઈનસ 4.8 છે પ્લસ 6.3 છે તો પ્લસ માંથી આ માઈનસ બાદ કરો એટલે y બરાબર આપણને કિંમત મળશે 1.5 तो y बराबर 1.5 આવી તો હવે આપણે વિકલ લખી શકી શું કે જો કોઈ દિવસ નું તાપમાન કેટલું તો કે આપણે કીધું છે x બરાબર 42 અંશ સેલ્સિયસ હોય તો આઈસ્ક્રીમ નું મહત્તમ વેચાણ आइसक्रीम नो महत्तम वेचाण कितनो थसे तो के 1.5 जे आपने समय पूछे लाख रुपया मा रुपया लाख अथवा रुपया 1.5 लाख तो आ रीते आपने कीमत एनी मळी जशे रेडी थई गयो तो आ आपने स्वाध्याय 3.3 માં જે 3.2 માં શીખા છેલા 6 7 8 9 આ ત્રણે ચારે દાખલા જે છે એ 3-3 માર્ક માં આપણે બોર્ડ ની અંદર પૂછાશે ક્લિયર જોઈ લ્યો નજર કરી લ્યો પછી આગળ વધી કમ્પ્લીટ જોઈ ગયો હાલો આગળ વધીએ હવે હવે અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ 3.2 આપણે પૂરું થઈ ગયું હોમવર્ક બધાયને તમારે સ્ટેટ નું સોમવારે અને શનિવારે આપતું જાય છે અહીંથી એક્ઝામ્પલ અમુક સ્વાધ્યાયના પ્રેક્ટિસના દાખલાઓ આપતો જાઉં છું રેગ્યુલર હોમવર્કની બુકમાં કરતા જજો અને એ પ્રમાણે હોમવર્ક એ રેગ્યુલર થતું જાય રેડી સ્વાધ્યાય 3.2 પૂરું કર્યા પછી આપણે સ્વાધ્યાય 3 ની અંદર આપણે એબી વિભાગ અને થિયરીકલ વિભાગ છે એને આપણે સાબ છેલે રાખી દેવો છે એટલે જેથી કરીને એના પ્રશ્નો થિયરીકલ પ્રશ્નો છે એ બધા એક સાથે વ્યવસ્થિત રીતે તમે લખી શકો તો સ્વાધ્યાય 3 માં આપણે સેક્શન સી થી શરૂ કરવાનું છે તો સ્વાધ્યાય 3 માં સેક્શન સી એની અંદર થી આપણે એની કિંમતો શરૂ કરશું અને ત્યાંથી આપણે દાખલા આગળ જોઈએ તો ક્યાં સુધી આપ્યું છે तो સૌથી પહેલા તો સ્વાધ્યાય 3 રેડી વિભાગ સી એમાં આપણે વાત કરીએ તો પ્રશ્ન પહેલો કે થિયરીકલ પ્રશ્ન લેવામાં આવ્યો છે નિયત સંબંધક રેખા yk બરાબર a + b માં અચળાંક a અને b ને શું કહેવામાં આવશે તો આપણે એમ કહી આપી કે નિયત સંબંધાંક એટલે અથવા નિયત સંબંધ રેખા y કેપ બરાબર a + b x માં આપણે એને શું કહીએ છે તો એને અંતઃખંડ કહે છે a એટલે અંતઃખંડ આવશે જ્યારે b એટલે નિયત સંબંધાંક રેખા નિયત સંબંધાંક આવો શબ્દ આપવામાં આવશે અથવા એને આપણે એમ કહીએ કે
કે જે કિંમત મળી છે ઈ y ની x પર ની નિયત સંબંધક રેખા અથવા y ની x પર ની નિયત સંબંધ રેખા નો ઢાળ કહે છે તો આ રીતે આપણે a અને b ના અર્થ આપણે લખવાના છે બે માર્ક માં આપણે પૂછવામાં આવશે રેડી પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં તમને વિધાન આપેલું છે કે નિયત સંબંધ રેખા y કેપ બરાબર 23.2 - f.2x ના અનુવાયોજન માટે એક અવલોકન 6 અને 17 હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમત ની ત્રુટિ શોધો ત્રુટિ ની કિંમત આપણે શોધવાની છે તો અહીંયા રેખા આપણે શું આપી છે કે y કેપ બરાબર 23.2 - f.2x રેડી તો આ આપણી y ની x પર ની રેખા આપી છે જ્યાં આપણે x બરાબર કેટલા લેવાના છે 6 લેવાના છે તો આપણે y કેપ આપણે પેલા મળશે કે કેટલો થશે અને વિધાનમાં પણ આપણે કહેવામાં આવ્યું છે કે એક જોડી આપણે 6 અને 17 લેવી તો પહેલી આપણે આમાં y કેપ કિંમત મૂકશું કે y કેપ બરાબર 23.2 - f.2x ની જગ્યાએ કિંમત મૂકશું 6 તો 23.2 6 એટલે 7.2 તો y કેપ બરાબર 23.2 માંથી 7.2 બાદ કરો એટલે વર્ષે 16 તો આ y કેપ મળી ગયો હવે આ કૌંસ લેવામાં આવ્યું છે તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યાં x બરાબર 6 હોય તો y બરાબર 17 થાય તો ત્રુટિ e બરાબર y માઈનસ y કેપ આ ત્રુટિનું આપણે સૂત્ર આપેલું છે તો y આપણે આપેલો છે 17 y કેપ આપણે સીધો 16 તો ત્રુટિ e બરાબર થશે a આ રીતે આપણે ત્રુટિ એરર શોધી શકશું રેડી કમ્પ્લીટ જોઈ ગયું બધાએ તો અહીંયા સુધીનું તમારી ફાઇનલ એટલે કે ફેર બુક ની અંદર સ્વાધ્યાય 3 વિભાગ સી કરીને લખતા જજો એટલે હવે પછીથી જે આ છે એ સ્વાધ્યાય 3 થી વિભાગ સી થી આપણે બધા દાખલાઓ લેવામાં આવશે સારો અહીંયા આપણે પૂરું કરશું અને બધાને આનંદથી રહો હજી તો ઘરે જવાનું છે કામ વગર રખડવા તો જવાનું છે ને છૂટછાટ આપણે આપવામાં આવી છે ક્લિયર તો સારું આપણું પૂરું કરશું આમાં આપણે